विद्यार्थी मित्रों, अगला वीडियो लेक्चर नी अंदर धोरण 11 चैप्टर नंबर 2 मूलभूत ख्याल अने संकल्पना नी अंदर जमीनो अर्थ जणावी जमीननी लाक्षणिकता समझावो एनो अभ्यास करो एनो टूंकी रीते चर्चा करी लईए। जमीनो अर्थ नी अंदर तो पहली वस्तु तो ई के जमीन एटले शुं, तो के जमीन एटले कुदरती संपत्ति। जेम के कुदरती संपत्ति पर आवे એટલે કે જમીન પર આવેલા નદીઓ હોય, પર્વતો હોય, બરોબર, જમીનના વાતાવરણમાં આવે ગરમી, ઠંડી, વરસાદ, જમીનની પેટાળમાં આવે તમામ પ્રકારની ખનિજ સંપત્તિ, અમૂલ્ય ચીજવસ્તુ, આ જેનો સમાવેશ આ ત્રણેય વસ્તુમાં થતો હોય એને તમે જમીન તરીકે ઓળખી શકો। હવે ત્યારબાદ જે ચાર સંકલ્પનાઓ હતી એમાં જમીન, શ્રમ, મૂડી અને નિયોજક, એની અંદરથી બીજી સંકલ્પના છે શ્રમ। એટલે કે શ્રમનો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો। તો જમીનમાંથી મળતા વળતરને તમે ભાડા તરીકે ઓળખી શકો। જમીનમાંથી મળતા વળતરને તમે ભાડા તરીકે ઓળખી શકો, શ્રમમાંથી મળતા વળતરને તમે વેતન તરીકે ઓળખી શકો। અરે જે જગ્યાએ વેતન પ્રાપ્ત થાય છે એ જગ્યાએ શારીરિક અથવા માનસિક શ્રમ હોવો આવશ્યક બાબત બની જાય। કારણ કે જો શારીરિક અને માનસિક શ્રમ નહીં હોય તો એમાં વેતનની અંદર વળતર પ્રાપ્ત થશે નહીં। કારણ કે જેમાંથી વેતન પ્રાપ્ત થતું હોય ને ત્યાં કાં તો શારીરિક શ્રમ હોય કાં તો માનસિક શ્રમ હોય। હવે એ બાબતને ધ્યાનમાં રાખી અને તમે શ્રમનો અર્થ નક્કી કરો તો શ્રમના અર્થની અંદર જે જગ્યાએ તમે શારીરિક અને માનસિક શ્રમ કરો છો ત્યાં પહેલી વસ્તુ આવશે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ, અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ, બરોબર, અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ। એટલે અહીંયા બે વ્યક્તિ અસ્તિત્વમાં આવ્યા, એક અધિકારી, એક કોણ આવ્યું અધિકારી, અને બીજો જે આવ્યો અસ્તિત્વમાં એ કોણ આવ્યો તાબેદાર। એનો મતલબ તાબેદાર છે એ શ્રમિક છે, એ શ્રમ કરનાર વ્યક્તિ છે। અધિકારી છે એ કોણ પ્રાપ્ત થશે તો કે નિયોજક। કારણ કે નિયોજકને હંમેશાને માટે નફા સાથે સંબંધ હોય અને તાબેદારને હંમેશાને માટે કેની સાથે સંબંધ હોય વેતન સાથે। તો પહેલું વાક્ય શ્રમના અર્થની અંદર તમે જો વિચારવા જાઓ તો શ્રમ આવે ત્યાં કાં શારીરિક હોય ને કાં માનસિક હોય। શારીરિક અથવા માનસિક શ્રમ, બરોબર, જીવ માત્રની અંદર જોવા જાવ તો માણસ જ કરી શકે, તો અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ, બરોબર, બીજા વ્યક્તિની દેખરેખ હેઠળ કે અન્ય વ્યક્તિની સૂચના મુજબ, સૂચના મુજબ। હવે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ તો અધિકારીને તાબેદાર અસ્તિત્વમાં આવ્યા, કે સૂચના મુજબ તો સૂચન આપનાર કોણ હશે અધિકારી, એ સૂચનનું પાલન કરનાર કોણ હશે તાબેદાર। એટલે કે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષાએ, હવે અહીંયા અપેક્ષા કઈ થઈ, વળતરની અપેક્ષાએ। હવે જો પહેલી વસ્તુ વિચારજો કે મેં તમને કીધું એમ તાબેદારનો સંબંધ હંમેશાને માટે વેતન સાથે હોય, કેની સાથે સંબંધ હોય, અને અધિકારીનો સંબંધ હંમેશાને માટે કેની સાથે હોય નફા સાથે। તો જેનો સંબંધ વેતન સાથે છે એ શ્રમ છે, એટલે કે શ્રમિક છે, અને જે વ્યક્તિ સૂચના આપે છે, જે વ્યક્તિ દેખરેખ રાખે છે, બરોબર, એ વ્યક્તિને સંબંધ છે એ નફા સાથે હોય। એટલે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષાએ કરવામાં આવતું, જો વળતરની અપેક્ષાએ ટૂંકમાં કરવામાં આવતું, કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્ય, બરોબર, અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષાએ કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્ય એટલે શ્રમ। તો શ્રમનો સીધો અર્થ, બરોબર, તો મેં તમને કીધું એમ શ્રમ શબ્દ આવે ત્યાં કાં તો શારીરિક શ્રમ હોય કાં તો માનસિક શ્રમ હોય। શારીરિક અને માનસિક બંને પ્રકારના શ્રમ એક જ જીવ કરી શકે એ છે માણસ, એટલે કે વ્યક્તિ। તો અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ
देखरेख हेठळ शब्द आवे न्या बे व्यक्ति अस्तित्वमां आव्यो, एक देखरेख राखनार अने एक जेना पर देखरेख राखे छे ए व्यक्ति। तो जेना पर देखरेख राखवामां आवे छे ताबेदार, जे देखरेख राखे छे ई अधिकारी के सूचना मुजब वर्तरनी अपेक्षा, तो हमेशाने माटे ताबेदार छे एने वर्तरनी अपेक्षा छे ए कई होय वेतन, कारण के जेमांथी वेतन मळे छे ई श्रम, जेमांथी भाડું મળે છે જમીન, અને જમીન અને શ્રમનો અર્થની અંદર જોવા જાવ તો સીધો અર્થ થાય છે કે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વર્તનની અપેક્ષા એ કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્ય એટલે શ્રમ। આગળ જો જોવા જાવ તો એની લાક્ષણિકતાની અંદર બરોબર, હવે એના લક્ષણો શું છે, તો લાક્ષણિકતાની અંદર તમે પહેલી બાબત વિચારો તો જમીનની અંદર કેમ લાક્ષણિકતા આવી હતી, કે જમીન એ કુદરતી બક્ષિસ છે, તો અહીંયા શ્રમને તમારે ઓળખવો છે બરોબર। તો એ પહેલી વસ્તુ કહી શકાય શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે, અવિભાજ્ય છે। હવે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે, તો મેં તમને અગાઉ પણ કીધું કે શ્રમ અને શ્રમિક આ બંને ક્યારેય અલગ પડી શકતા નથી। હા, શ્રમ જે એ જગ્યાએ શ્રમિકને જવું પડે, શ્રમિક જે જગ્યાએ છે ત્યાં શ્રમ આવી શકશે નહીં। એક્ઝામ્પલ તરીકે ખેડૂતને ખેતી કાર્યમાં શ્રમ કરવો છે તો જે જગ્યાએ જમીન છે એટલે કે જે જગ્યાએ શ્રમ છે ત્યાં ખેડૂતને જવું પડે, તો ખેડૂત છે એ કોણ થયો, શ્રમિક। જમીન છે એ શું થયું, શ્રમ। તો ખેડૂત જે જગ્યાએ કાર્ય કરવાનું છે એ જગ્યાએ જશે અને એ બંને ભેગા થશે તો જ કાર્ય શક્ય છે, તો જ ઉત્પાદન શક્ય છે, નહીતર ઉત્પાદન શક્ય નથી। એટલે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે, જ્યારે જમીન છે એ કોઈ અવિભાજ્ય અંગ તરીકે ગણવામાં આવતું નથી, કારણ કે જમીન છે એ કુદરતી બક્ષિસ છે। અહીંયા શ્રમ અને શ્રમિક, શ્રમ છે એ કુદરતી બક્ષિસ છે, શ્રમિક છે એ માનવ સર્જિત છે બરોબર। તો શ્રમિક છે એ શ્રમની જગ્યાએ જઈ અને કોઈ પણ પ્રકારનું કાર્ય કરી અને ઉત્પાદન પ્રક્રિયામાં આગળ વધશે। હવે બીજી વસ્તુ છે, તો ટૂંકમાં શ્રમ છે એ, શ્રમ એ ઉત્પાદનનું નાશવંત સાધન છે બરોબર। હવે શ્રમ જે ઉત્પાદનનું નાશવંત સાધન છે, જો જમીનના લક્ષણ સાથે તમે શ્રમને સરખાવ તો જમીન છે એ નાશવંત સાધન નથી, એ જેમ પડતર રહીએ જેમ એનો ઉપયોગ ઓછો થાય એમ એની ફળદ્રુપતામાં વધારો થશે। અહીંયા શું થશે, તો કે શ્રમ એ ઉત્પાદનનું નાશવંત સાધન છે, શ્રમને તમે ભેગો નથી કરી શકતા, શ્રમને તમે એકઠો નથી કરી શકતા બરોબર, શ્રમને તમે સ્ટોક નથી કરી શકતા, શ્રમના પુરવઠાની અંદર તમે વધારો નથી કરી શકતા, અને વધારો કરો તો એનો કહીમી માટે ઉપયોગ કરવો પડે। જેમ શ્રમનો ઉપયોગ વધશે બરોબર, એમ એની જે કાર્યશૈલી છે એનો, શ્રમનો જે પુરવઠો છે એની અંદર વધારો થશે। પણ જો તમે શ્રમ નહીં કરો તો એ શ્રમ, આજનો તમે શ્રમ નહીં કરો તો આજનો શ્રમ તમારો નાશવંત પામશે। બીજે દિવસે તમને એમ હોય કે હું બે દિવસનું ભેગું કાર્ય કરીશ તો એ વસ્તુ શ્રમની અંદર શક્ય નથી। જે નાશવંત છે એને જ શ્રમ કહેવાય, જે નાશવંત છે એને જ શ્રમ કહેવાય, કે જેનો સ્ટોક પણ ન થઈ શકે, જેનો પુરવઠો પણ ન થઈ શકે, જેનું ઉત્પાદન પણ શક્ય નથી। એટલે શ્રમની બીજી લાક્ષણિકતા હતું, શ્રમ એ ઉત્પાદનનું નાશવંત સાધન છે। પછી આવે છે શ્રમ, શ્રમ ગતિશીલ। હવે જો શ્રમ ગતિશીલ સાધન છે, શ્રમ ગતિશીલ સાધન છે, જમીન છે એ ગતિશીલ નથી। જૂનાગઢના પર્વતને અમેરિકા નથી લઈ જવાતું, આસામમાં ચાના બગીચા છે એને જૂનાગઢ કે ધોરાજીની અંદર નથી લાવી શકતા, પંજાબની અંદર જમીન છે એને ગુજરાતમાં નથી લાવી શકતા, ગુજરાતની જમીનને પંજાબમાં નથી લઈ શકતા, ગતિશીલતા નથી। જ્યારે શ્રમ છે એ ગતિશીલ અને સામાજિક અને માનસિક હોવાથી તે બરોબર ઓછું છે, કારણ કે શ્રમની ગતિશીલતા છે બરોબર એ ગતિશીલ છે, પણ અહીંયા તકલીફ શું છે, તો કે શ્રમ છે એ કાં તો સામાજિક બાબત છે અને બીજી જોવા જાવ તો માનસિક બાબત છે। તો અહીંયા સામાજિક અને માનસિક બાબત આવે ત્યાં થોડીક રૂઢિચુસ્તતા છે એ કાર્ય કરતી હોય, કારણ કે કયા વિસ્તારની અંદર માણસ રહે છે એ શિક્ષિત છે કે અશિક્ષિત છે। જો અશિક્ષિત વ્યક્તિ હોય તો એ સામાજિક અને માનસિક રીતે એવું વિચારતો હોય કે આપણે જે જગ્યાએ છીએ એ જગ્યાએ રહીને જ કાર્ય કરાય, અન્ય જગ્યાએ આપણે કાર્ય કરવા માટે જવાય નહીં। એટલે શ્રમ ગતિશીલ છે પણ પ્રમાણમાં ઓછો ગતિશીલ છે,
ओछो गतिशील छे एनु मुख्य कारण शुं तो के श्रम छे ई सामाजिक अने मानसिक छे। कारण के मानसिक रीते तमे श्रमिक कार्य केटलुं करो छो सामाजिक केटलुं कार्य करो छो एना पर श्रमनी गतिशीलतानो आधार छे। बराबर, जमीन छे ई गतिशील छे ज ने, श्रम गतिशील छे पर प्रमाणमां केवो छे ओछो। जे श्रम जेनी गतिशीलता ओछी होय ए ज श्रम, बराबर, ए टूंकमां कही शकाय। बाकी जमीनमां गतिशीलता होती नथी। એટલે શ્રમની અંદર ત્રીજી લાક્ષણિકતા, શ્રમ છે એ ગતિશીલ છે પરંતુ સામાજિક અને માનસિક હોવાથી તેની ગતિશીલતા પ્રમાણમાં છે નીચી જોવા મળે છે। હવે અહીંયા એના પછીની બાબત આવે છે। હવે શ્રમિક છે એ જે શ્રમ કાર્ય કરે છે, બરાબર, શ્રમિક છે એ જે શ્રમ કાર્ય કરે છે એ શ્રમ કરવાની જે શક્તિ છે એ અલગ અલગ હોય। શ્રમિક છે જે શ્રમ કાર્ય કરે છે તો શ્રમ કરવાની જે શક્તિ છે એ શક્તિ કેવી હોય? અલગ અલગ હોય। કારણ કે દરેક વ્યક્તિની શ્રમ કરવાની શક્તિ એક સરખી હોતી નથી। કારણ કે જમીનની જેમ ફળદ્રુપતા અલગ અલગ હોય એમ વ્યક્તિની જે કાર્ય કરવાની શક્તિ છે એમાં પણ અલગતા પણ જોવા મળે। કોઈક વધુ શ્રમિક ટૂંકમાં શ્રમ શક્તિથી કાર્ય કરતો હોય, કોઈ ઓછી શ્રમ શક્તિથી કાર્ય કરતો હોય, એ વ્યક્તિની તંદુરસ્તી પર આધાર રાખે। વ્યક્તિની તંદુરસ્તી છે, બરાબર, એ એના ખોરાક અને એની આસપાસના વાતાવરણ પર આધારિત હોય। એટલે અહીંયા ચોથી બાબત આવે છે, એક શ્રમિક છે એ જે શ્રમ કાર્ય કરે છે શ્રમ કરવાની શક્તિ છે એ કેવી હોય? અલગ અલગ હોય। અને જેમાં અલગ અલગ શક્તિ હોય એને જ શ્રમ કહી શકાય, એ સિવાય કોઈ વસ્તુને તમે શ્રમ કહી શકાય નહીં। હવે શ્રમનો પુરવઠો, જે શ્રમ છે, બરાબર, એનો જે પુરવઠો છે, શ્રમનો પુરવઠો, બરાબર, એ કેના પર આધારિત હોય? તો કે એનો આધાર છે એ વસ્તી પર હોય। શ્રમનો પુરવઠાનો આધાર કેના પર હોય? વસ્તી પર હોય। જમીનની લાક્ષણિકતા યાદ કરો, જમીનની લાક્ષણિકતામાં હતું કે જમીનનો પુરવઠો સ્થિર છે, એમાં કોઈ વધારો કે ઘટાડો જોવા મળતો નથી। અહીંયા શ્રમની અંદર શ્રમનો પુરવઠો છે એનો આધાર સંપૂર્ણપણે કેના પર રહેલો છે? વસ્તી પર। તો લાક્ષણિકતાનું તમે વાક્ય બનાવી શકાય કે ભાઈ શ્રમનો પુરવઠો, બરાબર, વસ્તી પર આધારિત હોય છે અને જેનો પુરવઠો વસ્તી પર આધારિત હોય એ હંમેશાને માટે શ્રમ જ હોય। કારણ કે જે જગ્યાએ શ્રમ છે એ જગ્યાએ શ્રમિકનું અસ્તિત્વ હોય અને જે જગ્યાએ શ્રમિકનું અસ્તિત્વ છે ત્યાં શ્રમનું અસ્તિત્વ હોય। કારણ કે શ્રમ છે એ કાં તો શારીરિક હોઈ શકે અને કાં તો માનસિક હોઈ શકે, અને આ બંને પ્રકારના શ્રમ છે એ કોણ કરી શકે? તો કે શ્રમિક, શ્રમિક સિવાય કરી શકતો નથી। જે જગ્યાએ વસ્તીનું પ્રમાણ વધુ હોય, જે જગ્યાએ વસ્તીનું પ્રમાણ છે, બરાબર, એ વધુ હોય એ જગ્યાએ શ્રમ વધુ પ્રમાણમાં હોય, અને જે જગ્યાએ વસ્તીનું પ્રમાણ ઓછું હોય એ જગ્યાએ શ્રમનું પ્રમાણ પણ કેવું હશે? ઓછું હશે। તો એનું વાક્ય સીધું બને કે શ્રમના પુરવઠાનો આધાર વસ્તી પર હોય, બરાબર, તો જે જગ્યાએ વસ્તી વધુ, બરાબર, ત્યાં શ્રમનો પુરવઠો વધુ, જે જગ્યાએ વસ્તી ઓછી ત્યાં શ્રમનો પુરવઠો ઓછો। કારણ કે જે જગ્યાએ વસ્તી હશે ત્યાં શ્રમિકો વધુ, જે જગ્યાએ વસ્તી ઓછી હશે ત્યાં શ્રમિકોનું પ્રમાણ છે એ તમને કેવું જોવા મળશે? નીચું। હવે આ જે પ્રમાણ છે કે શ્રમિકો જે શ્રમ કાર્ય કરે છે એનું પુરવઠાનું પ્રમાણ વધુ હોય કે ઓછું હોય, પણ જે શ્રમિક છે એ શ્રમ કાર્ય ક્યારે કરશે? પહેલો પ્રશ્ન આ છે। તો શ્રમિક શ્રમ કાર્ય તો જ કરશે કે જો એને શ્રમ કરવાથી વળતર પ્રાપ્ત થશે તો। જ્યાં સુધી એને વળતર પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી શ્રમિક શ્રમ કાર્ય કરવા માટે ઉત્સાહિત બનશે નહીં। તો શ્રમિકને શ્રમ કરવાથી મળતા વળતરને તમે વેતન તરીકે ઓળખી શકો, જે મેં તમને અહીંયા કીધું હતું કે જમીનમાંથી મળતા વળતરને ભાડા તરીકે ઓળખી શકાય, શ્રમમાંથી મળતા વળતરને તમે વેતન તરીકે ઓળખી શકો। તો અહીં તમે કહી શકો કે શ્રમિક છે એ શ્રમ કાર્યમાંથી મળતા વળતરને તમે કે ઓળખી શકો। બીજી વસ્તુ જોવા જાઓ તો શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે, બરોબર। અહીંયા તમે જો એ વાક્ય લખો, શ્રમ છે એ ઉત્પાદનનું સજીવ સાધન છે। કેવું સાધન છે? સજીવ સાધન છે। હવે શ્રમ છે એ ઉત્પાદનનું સજીવ સાધન શા માટે કીધું? તો કે શ્રમને ઉત્પાદનનું સજીવ સાધન એટલા માટે કહેવામાં આવે છે કે શ્રમ કાર્ય છે, બરોબર, એ કોઈ પણ વ્યક્તિ કરતો હોય, એ વ્યક્તિ શ્રમ કાર્ય કરતો હોય એ સમય દરમિયાન શ્રમિક જે કાર્ય કરે છે, બરોબર, એ શ્રમિક છે એ હંમેશાને માટે સજીવ હશે, નિર્જીવ નહીં હોય, બરોબર। જ્યારે જમીન છે એ કેવું હતું? તો કે નિર્જીવ। હવે જમીન પર જે વ્યક્તિ કાર્ય કરે છે એટલે કે કાર્ય કરતો હોય એ વ્યક્તિને શું કહેવાય?
तो कि श्रम करते हो श्रमिक जयरे कार्य करे तेरे आ संभेशाने माटे सजीव साधन है। सजीव साधन थी सजीव थी कोईपण प्रकार श्रम कार्य थी सके, निर्जीव थी श्रम कार्य थी सके नहीं। तो अँली लाक्षणिकता है श्रम उत्पादन है केव साधन है सजीव। तो जमीन की लाक्षणिकता में ते लखी सको कि जमीन उत्पादन निर्जीव साधन है, एनी उपर सजीव व्यक्ति जे कार्य करवा माटे इच्छतो होय ए कार्य ही करी सके, कारण के निर्जीव व्यक्ति कहीं विचारी सकते नहीं। तो एना उपर सजीव है ये कोईपण प्रकार की प्रक्रिया करी अने आगळ कार्य करी सके। एटले जमीन पछी श्रम नो मुद्दो भणवानो मुख्य कारण ए तो के जमीन से ही निर्जीव साधन है, श्रम से ही सजीव साधन है। सजीव साधनों निर्जीव साधनों पर प्रक्रिया करी अने उत्पादन ने गतिशील बनावे। तो अहीं मूलभूत ख्याल अंदर तमे बीजी संकल्पना जोई के भाई श्रम, तो श्रम की व्याख्या मैं तमने बहुत स्पष्ट कीधी के अन्य व्यक्ति की देखरेख हेठ के सूचना मुजब वर्तन की अपेक्षाएं करवामां आवतुं शारीरिक अथवा तो मानसिक कार्य एटले श्रम। कारण के श्रम शब्द आए या बे शब्द कायमी माटे याद रखो, शारीरिक अथवा मानसिक कार्य। तो जे जगह शारीरिक अने मानसिक कार्य थता होय ए हमेशा ने माटे श्रमिक ज होय अने सजीव ज होय, क्यारे निर्जीव होय शके नहीं। हवे त्यार पछी तमे श्रम नी लाक्षणिकता जोय, श्रम अने श्रमिक केवा छे अविभाज्य छे, ए बे क्यारे अलग पाड़ी शकाता नथी। जो ई बन्ने अलग पड़े तो श्रम श्रम नुं कार्य न करी सके, श्रमिक श्रमिक नुं कार्य न करी सके। तो जो कार्य ज न थतुं तो उत्पादन नो कोई प्रश्न रहेतो नथी। पछी श्रम ए उत्पादन नुं केवुं साधन छे, नाशवंत साधन छे। एक्जाम्पल तरीके आपणे विचारो, आपणे एम विचारीए एक अठवाडियो आराम कर ले, आवता अठवाडियामां बे अठवाडियानुं भेगुं काम करशो तो ए वस्तु शक्य नथी। आ अठवाडियामां तमे काम न कर्युं, तमारो शारीरिक श्रम छे ए नाश पामशे, અંદર તમે ડબલ શ્રમથી કાર્ય કરી શકવાના નથી, કારણ કે શ્રમનો સ્ટોક નથી થતો બરોબર, શ્રમનો સ્ટોક થઈ શકે નહીં। પછી આવે છે શ્રમ ગતિશીલ છે બરોબર, જમીન ગતિશીલ નથી, જમીન સ્થિર છે, શ્રમ ગતિશીલ છે પણ સામાજિક અને માનસિક હોવાના કારણે એ પ્રમાણમાં ઓછો ગતિશીલ છે। કારણ કે અહીંયા સામાજિક રૂઢિચુસ્તાઓ કાર્ય કરતી હોય, ગ્રામીણ વ્યક્તિ હોય, ગ્રામીણ કુટુંબ હોય, તો તમે વિચારો કે એના મા બાપ છે એના બાળકને શ્રમ કાર્ય કરવા માટે કોઈ ટૂંકમાં ગામડાથી દૂર અથવા શહેરની અંદર કે પોતાના વતનથી દૂર કોઈ પણ પ્રકારનું કાર્ય કરવા માટે મોકલવા ઈચ્છતા નથી, કારણ કે આ એક રૂઢિચુસ્તા છે। તો સામાજિક અને માનસિક હોવાના કારણે શ્રમ ગતિશીલ છે પણ પ્રમાણમાં ઓછો છે। પછી શ્રમિક શ્રમ શક્તિ, દરેક શ્રમિકની શ્રમ શક્તિ હંમેશાને માટે કેવી હોય, અલગ અલગ હોય। જો ખેડૂત છે એનો શ્રમ છે એ શારીરિક હોય બરોબર, નોકરી કરતો હોય એનો શ્રમ હંમેશાને માટે માનસિક હોય, તો આ બેની શ્રમ શક્તિ અલગ અલગ છે। એકને શારીરિક થાક લાગે છે, એકને માનસિક થાક લાગે છે, આ બંનેને તમે ક્યારેય ભેગા કરી શકો નહીં। બારમા ધોરણની અંદર કર્મચારી વ્યવસ્થાની અંદર એક મુદ્દો આવે છે બરોબર કે ભાઈ થાક નિરીક્ષણ। હવે થાક નિરીક્ષણ શું છે, તો કે ભાઈ કયા વ્યક્તિને ક્યારે થાક લાગે છે એ ઉપરથી એને વિરામ આપવો જોઈએ। જો એને વિરામ આપવામાં ન આવે, જો એને આરામ આપવામાં ન આવે તો કામમાં બગાડ થાય, કામમાં બગાડ થવાથી અકસ્માત થવાનો સંભવ છે, અકસ્માત થશે તો શ્રમિકને પણ નુકસાન થશે અને ઔદ્યોગિક એકમને પણ નુકસાન થશે। એટલે જે વ્યક્તિની જેટલી શ્રમ શક્તિ હોય બરોબર એટલું જ કાર્ય એને સોંપવું જોઈએ, જો એને વધારાનું કાર્ય સોંપવામાં આવે તો એની શ્રમ શક્તિ હોય એના કરતાં પણ નીચી જવાની સંભાવના જોવા મળે। પછી શ્રમનો પુરવઠો છે એનો આધાર કેના પર હોય, તો કે વસ્તી પર, જ્યાં વસ્તીનું પ્રમાણ વધુ ત્યાં શ્રમનો પુરવઠો વધુ, જ્યાં વસ્તીનું પ્રમાણ ઓછું ત્યાં શ્રમનો પુરવઠો ઓછો। તો શ્રમના પુરવઠાનો આધાર છે એ વસ્તી પર કીધો। પછી શ્રમિક છે એ કોઈપણ પ્રકારનું શ્રમ કાર્ય કરે તો એને વળતર તરીકે શું મળે છે, વેતન। જેને વેતન મળે છે ને એ વ્યક્તિ શ્રમિક જ છે, જેને વેતન મળે છે એ શ્રમિક છે, જેમાંથી ભાડું મળે એ જમીન છે। તો આ બે વસ્તુ સંપૂર્ણપણે અલગ છે, એક સજીવ છે એક નિર્જીવ છે, એકમાંથી ભાડું મળે છે એકમાંથી વેતન મળે છે, એક ગતિશીલ નથી એક ગતિશીલ છે બરોબર, આ બધી બાબતો જોવા જાવ। પછી શ્રમ ઉત્પાદનનું કેવું સાધન છે, સંપૂર્ણપણે સજીવ, એ જમીન ઉત્પાદનનું સંપૂર્ણપણે નિર્જીવ સાધન છે। તો અહીંયા પ્રશ્ન નંબર જે આ બે હતો બરોબર, એ શ્રમનો અર્થ આપી એની લાક્ષણિકતા છે બરોબર, એની અંદર તમારે ટૂંકમાં તૈયારી કરવાની છે। આ બધા મુદ્દા લાક્ષણિકતામાં એક એક વાક્યમાં લખવાના છે। શ્રમ અને શ્રમિક અવિભાજ્ય અંગ છે, એનું વાક્ય બનાવવાનું, શ્રમ એ ઉત્પાદનનું નાશવંત સાધન છે, શ્રમ ગતિશીલ છે
परंतु सामाजिक अने मानसिक होवाथी प्रमाणमां ओछो गतिशील छे। श्रम ટૂંકમાં શ્રમિકની શ્રમ શક્તિ હંમેશાને માટે અલગ અલગ હોય છે। આવી વાક્ય રચના બનાવી અને તમે એની લાક્ષણિકતાઓ છે એ તમે લખી શકો।